મહામારીને લઈને સુરત શહેરનું વહીવટી તંત્ર સજ્જ થઈને કામગીરીમાં જોતરાયું છે અને કોરોનાના સંક્રમણ સામે લડી લેવા માટે સુરત જિલ્લાનું વહીવટી તંત્રએ આગોતરું આયોજન કરી સજ્જ થઈ જઈ શહેર અને જિલ્લામાં કોવિડ-19 થી બચવા દરેક ધાર્મિક સ્થળો બંધ કરી દીધા છે. સમગ્ર વિશ્વમાં ફેલાયેલો ચીનથી નીકળી અમેરિકા ઇંગ્લેન્ડ જેવી મહાસત્તાઓને હફાવતા કોવિડ-19 કોરોના વાયરસે ભારતમાં પણ પોતાનો પગ પેસારો કરી આજે સમગ્ર ભારતને બાનમાં લઈને કોરોના સામે અજુમતું કરી દીધું છે. ત્યારે સમગ્ર ભારતમાં દરેક ધાર્મિક સ્થળો ઉપર પાબંદી લગાવી કોરોનાથી બચવા સોશિયલ ડિસ્ટન્સિંગની વાત કરી છે, જેને જોતા શહેર સુરતમાં પણ મુસ્લિમ બિરાદરોનું દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું ધાર્મિક સ્થળ ગોપીપુરા ખાતે આવેલ હજરત ખ્વાજાદાના દરગાહને પણ બંધ રાખવાનું એલાન કર્યું છે. આજે મુસ્લિમ બિરાદરોનું સબે બરાત એટલી મોટી રાત હોવાથી આજની રાત્રિથી ઇસ્લામને માનનારા મુસ્લિમ બિરાદરો આખી રાત દરમિયાન ખુદાની બંદગી કરીને કબ્રસ્તાન અને મસ્જિદોમાં પસાર કરતા હોય છે. પરંતુ કોરોના જેવી મહામારીને જોતા અને સરકારની ગાઈડલાઇન્સનું પાલન કરી ખ્વાજાદાના દરગાહ કબ્રસ્તાન સાથે મસ્જિદને બંધ રાખવાનો નિર્ણય લઈને સમગ્ર લોકડાઉનને સમર્થન આપી શહેરીજનોને ઘરે રહેવાની અપીલ પણ કરવામાં આવી હતી. મેં મુફ્તી મોહમ્મદ કેસાર આલમ અશરફી મિસ્બાહી ખાદમુલ ઇફ્તાદ આલમ હઝરત ખ્વાજાદાના સુરત دارالعلوم حضرت خواجہ دانہ کی طرف سے تمام ہندوستانیوں بالخصوص باشندگان سورت گجرات سے میری اپیل ہے کہ ہمارا ملک اس وقت کورونا وائرس کی وجہ سے بڑی پریشانیوں سے گزر رہا ہے. لاک ڈاؤن اور قانون ہدایت کی پابندی دیش ہت میں ہے. تمام مسلمانوں سے گزارش ہے کہ قانون ہدایت کا پالن کریں, قانونی ریڈ لائن پار کرنے کی کوئی بھی کوشش نہ کریں. بالخصوص شب رات کے موقع سے باشندگان سورت سے اپیل ہے کہ کثرت سے عبادت و استغفار کریں, گریہ وزاری کریں, رب کی بارگاہ میں دعا کریں کہ اللہ تعالیٰ ہمارے ملک کو بالخصوص باشندگان ہند اور مسلمانوں کی حفاظت کریں. اور شب رات کے موقع پر کوئی بھی اپنی عبادت گھر میں کریں, قبرستان مسجد درگاہ وغیرہ جانے کی کوشش نہ کریں. قانون کا پالن کریں, سوشل ڈسٹینس کا خیال رکھیں. ان ہدایات پر عمل کرنے کی آپ سے اپیل کی جاتی ہے. السلام علیکم. કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગની જે વાત આજે થાય છે તે ઇસ્લામમાં 1400 વર્ષ પહેલાં મુનસદે અહમદની 582મી હદીસમાં નબી મોહમ્મદ સલ્લાહુ અલૈહી વસલ્લમે ફરમાવેલી છે. એટલે કે દરેકે સોશિયલ ડિસ્ટન્સિંગનું મહત્ત્વ સમજીને પાલન કરવું જોઈએ અને પોતાની સાથે સમાજને પણ બચાવવા જોઈએ.